અમરેલીમાં સરકારી ગોડાઉનમાં મગફળી સળગવાના મુદ્દા પર કોંગ્રેસ ધારાસભ્ય વિરાજી ઠુમરની આગેવાનીમાં ધરણા યોજાતા હતા, તેમાં રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સરકારી ગોડાઉનમાં નજીવી સમયમાં મગફળી સળગવાના મુદ્દે આજે વિરજીભાઈ ઠુમરની આગેવાનીમાં અમરેલીના રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે કોંગ્રેસ દ્વારા પ્રતિક ધારણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ધારાસભ્ય, કોંગ્રેસ કાર્યકરો અને કોંગ્રેસના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આવી બાબતે બનતી ઘટનાઓ માટે અમરેલી કલેક્ટરને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ધારાસભ્ય વિરાજી ઠુમર દ્વારા મગફળીના મુદ્દા પર રાજ્ય સરકાર સામે આકાર મૂનમાં આક્ષેપ કરાયો હતો. 2017ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોને ખોખર વચન આપ્યું મગફળી ખરીદવા માટે. 950માં અમુક ખેડૂતોની ખરીદી કરી અને હજુ ઘણા ખેડૂતો લાઇનમાં છે. 5-5 મહિનાથી ખેડૂતોની મગફળી ખરીદ્યા પછી પણ એનું પેમેન્ટ મળતું નથી. પેમેન્ટ મળવાની જો વાત જુદી રહી, જે ગોડાઉનમાં મગફળી સંગ્રહ થઈ હતી તે તમામ મગફળીના ગોડાઉન સળગાવી દેવામાં આવ્યા છે. સાપરનું ગોડાઉન સળગાવ્યું, જામનગરનું ગોડાઉન સળગાવ્યું, ગોંડલનું પ્રથમ સળગાવ્યું, બારદાન પહેલા તે રાજકોટમાં સળગાવ્યા. એટલે આ ભારતીય જનતા પાર્ટીએ મગફળીમાં ભારે કૌભાંડ કર્યું છે. એના વચ્ચે જે કૌભાંડ કર્યું અને રાજ્યપાલને અમિતભાઈ પટેલના નેતૃત્વમાં આવે છે, તમને 4 જિલ્લાઓમાં આજે ઉપવાસ પર બેઠા છે. અમરેલી જિલ્લામાં કોંગ્રેસ સમિતિમાં મારા નેતૃત્વ તળે આજે આંદોલન ચાલી રહ્યું છે. ઉપવાસ કરીને કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવાના છીએ અને એ આવેદનપત્ર હવે ભવિષ્યમાં કોઈ ગોડાઉન ન સળગે. એફિશિયલ રિપોર્ટ દ્વારા આ તપાસ કરવામાં આવે કે જ્યાં મગફળી સળગી ગઈ છે ત્યાં ધૂળના ઢગલા થયા છે, તેની એફિશિયલનો રિપોર્ટ લેવામાં આવે, તપાસ કરવામાં આવે અને જે સંસ્થાઓ મારફત, જે વેપારીઓ મારફત, જે વચેટીઓ મારફત ખરીદી થઈ હોય તેના મૂળ સુધી પહોંચવામાં આવે અને જે કોઈ કૌભાંડીઓ હોય એમાં પછી ભારતીય જનતા પાર્ટીનો મોટો નેતા પણ હોય તો એને જેલ હવાલે કરવામાં આવે તેવી માગણી સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અને 4 જિલ્લાઓમાં જે આંદોલન ચાલી રહ્યું છે એના ભાગરૂપે આજે અમરેલી ભારતીય જનતા પાર્ટી એક ભ્રષ્ટ પાર્ટી છે, માત્ર વાતો કરનારી પાર્ટી છે. ખેડૂતો બેભાગ થયા છે, ખેડૂતોને પોષણ ભાવો મળતા નથી, ખેડૂતોને વીમામાં અન્યાય થયો છે, ખેડૂતોનો કપાસ વેચાતો નથી, તુવેરની ખરીદીમાં પાછો ભ્રષ્ટાચાર શરૂ કર્યો છે. આ ભ્રષ્ટ સરકારના કાન ઉમેરવા માટે રાજ્યપાલને પણ આવેદનપત્ર આપ્યું છે અને હજુ પણ ભવિષ્યમાં કડક આંદોલન કરી અને જે કોઈ ભ્રષ્ટ લોકો છે, પછી બિટકોઈનના લેવેચ કરનારા ડીએસપી જેવા અધિકારીઓ હોય તો એને પણ જેલ હવાલે કરવા માટેની અમારી માગણી સાથેનું આજે આવેદનપત્ર અમે આપવા માટે અમરેલી જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલન કરી રહ્યા છે. એમાં બધાનો જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓનો સહયોગ મળ્યો છે. ત્યારે અભિનંદન પાઠવું છું પ્રદેશ કિસાન જિલ્લા નેતા તરીકે, ધારાસભ્ય તરીકે. કોંગ્રેસ હંમેશા સાથે રહી છે, ગરીબ લોકોને સાથે રહી છે. અમરેલી જિલ્લો પણ ગરીબ લોકોને ખેડૂતોને સાથે રહી મધ્યમ વર્ગને અન્યાય થતો અટકાવવા માટે. અશોક મણવાર, KTV ન્યૂઝ ગુજરાતી, અમરેલી.